Now let's start. Most of the transpiration takes place through stomata. It's very important. The number, structure, distribution and opening and closing of the stomata influence yani affect the rate of transpiration. એટલે કે એની અંદર વધારે નંબર ઓફ સ્ટોમેટા હોય, એનું સ્ટ્રક્ચર કેવું છે, લીફનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે છે, અપર સાઇડ છે કે લોઅર સાઇડ છે, ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓફ ધ સ્ટોમેટા ઓલ અફેક્ટ ધ રેટ ઓફ ટ્રાન્સપિરેશન. અપ્રોક્સિમેટલી 90% ઓફ ધ ટોટલ વોટર લોસ ફ્રોમ અ પ્લાન્ટ ટેક્સ પ્લેસ થ્રુ સ્ટોમેટા. 90% ઓફ વોટર લોસ સ્ટોમેટાથી થાય, થ્રી ટાઈપ્સ આઉટ ઓફ થ્રી ટાઈપ્સ ઓફ ધ ટ્રાન્સપિરેશન. હવે સ્ટોમેટા કેવા હોય? Stomata are microscopic parts consisting of a two kidney shaped guard cells. Okay, keva hoy stomata is a microscopic, stomata actually is a minute opening che, stomata as a microscopic opening che, par ek opening kona lide banelu hoy, stomata na lide hoy, this kind of stomata are a stomata hoy, ek a stomatal opening che, par e sanathi banelu hoy, two guard kidney shaped guard cells. ઓકે, તો સ્ટોમેટલ ટ્રાન્સપિરેશન, ઇન સ્ટોમેટલ ટ્રાન્સપિરેશન વોટર વેપર મૂવ્સ થ્રુ ધ સ્ટોમેટા ઓફ લીફ. એટલે વોટર વેપર ક્યાંથી પાસ થઈ જાય? સ્ટોમેટા, લીફના જે સ્ટોમેટા છે એમાંથી પાસ થઈ જાય. ઓકે, વોટર મૂવ અક્રોસ ધ સેલ ઓફ ધ લીફ by osmosis along the water potential gradient. Along the water potential gradient નો મતલબ થાય, તમને સમજાવો કે આ ઝાયલેમ છે, અહીંયા બહુ બધું પાણી હોય, બહુ બધું પાણી હોય. ઓકે, આની અંદર પાણી ઓછું હોય એટલે કે ઝાયલેમમાંથી સેલમાં આવી જાય. હવે અગેન આ સેલ છે એની અંદર વધારે વોટર છે તો આની અંદર ઓછું પાણી છે, તો હાયર વોટર ટુ લેસ વોટર, હાયર વોટર ટુ લેસ વોટર. મોટાભાગનું પાણી ક્યાંથી પાસ થાય ખબર છે તમને? એક સેલમાંથી તો પાસ થયું, અને પછી જે સેલની બાજુ બાજુની જગ્યા છે ને એમાંથી આ સબ સ્ટોમેટલ પાર્ટની અંદર આવે. તો જે સેલની અંદરથી પાસ ના થાય એને, તો એવા જે પાથવેઝ છે એને એપોપ્લાસ્ટ પાથવે કહેવાય. પણ બીજો પાથવેઝ છે કે જે સેલની અંદર અંદર અંદરથી પાસ થઈને અહીંયા આવે તો એને સિમપ્લાસ્ટ પાથવે કહેવાય. સિમપ્લાસ્ટ પાથવે એટલે મોટાભાગનું વોટર કેવી રીતે પાસ થાય? એક સેલમાં આવીને સેલની કોઈ અંદર ના જાય, સેલની બાઉન્ડ્રીમાંથી પાસ થાય, અને જે આ સ્ટોમેટાની આજુબાજુનું જે લેયર છે ત્યાં એન્ટર થાય, એને એપોપ્લાસ્ટ પાથવેઝ. અલોંગ ધ વોટર પોટેન્શિયલ ગ્રેડિયન્ટ, એપોપ્લાસ્ટ પાથવેઝ, સ્ટ્રોંગ અધેસિવ ફોર્સ ફોર્મ બિટવીન ધ પોર્સ ઓફ ધ સેલ્યુલોઝ સેલ વોલ એન્ડ ધ વોટર મોલિક્યુલ્સ. સ્ટ્રોંગ અધેસિવ ફોર્સ, કેમ ત્યાં એપોપ્લાસ્ટ પાથવેઝ? હાઉ કેન બી ઇટ પોસિબલ? બીકોઝ ધેર ઇઝ અ સ્ટ્રોંગ અધેસિવ ફોર્સ, એટલે કે વોટર અને આ જે સેલ વોલની જે દિવાલ છે સેલ્યુલોઝથી બનેલી છે, એટલે કે એને ચોંટતા ચોંટતા આ બંને વચ્ચે જે એક અધેસિવ ફોર્સ હોય, વોટર અને જે સેલની દિવાલ વચ્ચે જે ફોર્સ લાગે એને અધેસિવ ફોર્સ કહેવાય. હેન્સ દે ફોલો એપોપ્લાસ્ટ પાથવેઝ. Strong adhesive forces form between the pores of cellulose cell wall and the water molecule. A water molecule are lost by evaporation and moved out of a xylem. Very good figure is given in the diagram. A xylem che. To xylem mathi, ave xylem ni andar pani niche thi upar kem jaye e samjhava mange che. E kem samjhava mange che ke a water che ane a eni diwal che ne je cellulose thi baneli che, to eni sathe a chonti ne re અને ઉપર જાય, બિકોઝ ધેર ઇઝ સ્ટ્રોંગ અધેસિવ ફોર્સ બિટવીન આની, આ જે આની દિવાલ છે એની સાથે ચોંટી જાય, નહીંતર તો આ ગ્રેવિટીથી ઉપર કેમ જાય? ગ્રેવિટીથી ઉપર જાય છે ને, કારણ કે એકવાર ઉપર ગયા તો એની દિવાલ સાથે ચોંટી જાય, બિકોઝ એની વોલ અને આ વોટર વચ્ચે સ્ટ્રોંગ અધેસિવ ફોર્સ હોય. વન્સ ધ વોટર રિલીઝ ફ્રોમ ધ ઝાયલેમ, ઝાયલેમમાંથી રિલીઝ થાય તો શું થાય? As water molecule are lost by evaporation and moved out of the xylem, the whole column of the water is moved across the root by the osmosis to maintain the continuous column in the xylem. એવું કહે છે કે એક વખત આની અંદરથી જો વોટરના પાર્ટિકલ્સ લોસ્ટ થઈ જાય તો આખી જે કોલમ છે ક્યાં સુધીની? અપ ટુ રૂટ સુધીની. એ આખી કોલમ છે ફરીથી રિફ્રેશ થાય. બાકી કેવી રીતે?
વોટર છે એ રૂટમાંથી એબ્સોર્બ થાય અને એ જે લેકિંગ વોટર છે અહીંયા જે પાણી જતું રહ્યું હતું, એટલે કે આ પાણી આગળ જાય, આ પાણી આગળ જાય, આ નીચેનું પાણી ઉપર, નીચેનું પાણી ઉપર, અને એ જે ડેફિશિયન્ટ છે અહીંયા બતાવ્યું છે તમને, જે આ સેલ વોલ છે, આ સેલ વોલ છે એની સાથે આ વોટરના પાર્ટિકલ્સ ચોંટીને રહે બીકોઝ ઓફ અધેસિવ ફોર્સ. અધેસિવ ફોર્સ એટલે જે દિવાલ સાથે જે ચોંટીને રહે એને અધેસિવ ફોર્સ કહેવાય. અને બે હાઇડ્રોજન, બે વોટરના પાર્ટિકલ્સ જે એકબીજા સાથે ચોંટીને રહે એને કોહેસિવ ફોર્સ કહેવાય. ઓકે, એટલે તમને સમજાવું કે આ એક વોટર કોલમ છે, પણ વોટર અને વોટરના પાર્ટિકલ્સ એકબીજા સાથે ચોંટીને રહે છે બીકોઝ ઓફ કોહેસિવ ફોર્સ, અને વોટરના પાર્ટિકલ્સ છે આ દિવાલ સાથે ચોંટીને રહે છે બીકોઝ ઓફ અધેસિવ ફોર્સ. સમજમાં આવ્યું? હોલ કોલમ ઓફ ધ વોટર ઇઝ મૂવડ અક્રોસ ધ રૂટ બાય ધ ઓસ્મોસિસ ટુ મેન્ટેન ધ કન્ટિન્યુઅસ કોલમ ઇન ધ ઝાયલેમ. વોટર મૂવ્સ ઇન ટુ રૂટ હેર ફ્રોમ ધ સોઇલ બાય ઓસ્મોસિસ. એટલે કે આ વોટર છે, આ વોટર તો ઉપર જતું રહ્યું એટલે અહીંયા વોટર ઓછું થઈ ગયું, તો મોર વોટર ટુ લેસ વોટર, મોર વોટર ઇન ધ સોઇલ ટુ લેસ વોટર ઇન રૂટ હેર. સો વોટર એન્ટર્ડ ઇન ટુ ધ રૂટ હેર બાય ઓસ્મોસિસ. અ વોટર મોલિક્યુલ આર લોસ્ટ બાય ઇવોપરેશન એન્ડ મૂવડ આઉટ ઓફ ધ ઝાયલેમ. ધ હોલ કોલમ ઓફ ધ વોટર ઇન ધ ઝાયલેમ પુલ અપવર્ડ ડ્યુ ટુ કોહેસિવ ફોર્સ બિટવીન વોટર મોલિક્યુલ. એટલે કે એક વોટર જે, આ એક વોટર લોસ્ટ થયું એટલે કે આ બીજું વોટર પણ એની સાથે લોસ્ટ થાય, કારણ કે એક વોટર, એક વોટર, વોટર મોલિક્યુલ્સ, આ વોટરના મોલિક્યુલ એકબીજા સાથે અધેસિવ ફોર્સથી જોડાયેલા હોય, પણ વોટર અને દિવાલ સાથે જે ફોર્સ લાગે એને, વોટર અને દિવાલ સાથે જે ફોર્સ લાગે અધેસિવ ફોર્સ, અને બે વોટર વચ્ચે જે ફોર્સ લાગે એને કો, કો મતલબ ફ્રેન્ડશિપ. બે વોટરના મોલિક્યુલ એક સરખા હોય એટલે એને ફ્રેન્ડશિપ હોય, એટલે બે વોટર વચ્ચે કોહેસિવ ફોર્સ અને વોટર અને દિવાલ વચ્ચે અધેસિવ ફોર્સ હોય. અ લાર્જ નંબર ઓફ સ્પોન્જી મેઝોફાઇલ સેલ્સ. ચલો અહીંયા બહુ લાર્જ નંબર ઓફ, આ નીચેના જે ઉપરના લેયર છે એમાં કોઈ સ્પેસ ના હોય એની વચ્ચે, પણ જે નીચેનું લેયર છે એમાં સેલની વચ્ચે સ્પેસ હોય તો એને સ્પોન્જી કહેવાય. નીચેના લેયરમાં સ્પોન્જી મેઝોફાઇલ સેલ્સ હોય. મેઝોફાઇલ સેલ્સ ઇન ધ લીફ હેવ ધેર સરફેસ એક્સપોઝ ટુ ઇન્ટર સેલ્યુલર સ્પેસીસ. એટલે એટલા બધા સ્પેસ હોય, એટલા બધા સેલ્સ હોય કે એની આજુબાજુ વચ્ચે ઇન્ટ્રા સેલ્યુલર સ્પેસીસ હોય, એની વચ્ચે આજુબાજુ સેલની આજુબાજુમાં જગ્યા હોય. એટલે આ શું કરે, આ શું કરે, આની અંદરથી વોટરને બહાર રિલીઝ કરે અને આ થિન ફિલ્મ બનાવે. આનું બી વોટર આ બહાર બહાર જઈ ને એની થિન ફિલ્મ બનાવે, આ પણ વોટર બહાર કાઢીને એની થિન ફિલ્મ બનાવે. એટલે બહુ બધું વોટરની થિન ફિલ્મ બધી ભેગી થાય એટલે સેચ્યુરેટેડ થઈ જાય, એટલે એ ફાઇનલી ક્યાં આવી જાય કે એક સ્ટોમેટાની આજુબાજુની મોટી જગ્યામાં. એને શું કહેવાય, ઇઝ નોન એઝ સબ સ્ટોમેટલ સ્પેસ કહેવાય, એને સબ સ્ટોમેટલ સ્પેસ કહેવાય. ઓકે, સરફેસ ઓફ ધ સેલ ગીવ આઉટ સમ ઓફ ધ વોટર વિચ ફોર્મ્સ અ થિન ફિલ્મ. એટલે કે આ જે સેલ છે એ વોટર આપે છે, એકદમ નાની ફિલ્મ બનાવે, આ બી એનું વોટર આપે, નાની ફિલ્મ બનાવે, રાઈટ. ધ વોટર ફ્રોમ ધીસ ફિલ્મ ઇવોપરેટ એન્ડ ધ વોટર ફ્રોમ ધીસ ફિલ્મ ઇવોપરેટ એન્ડ ધ વોટર વેપર formed saturated in the intercellular spaces. એટલે કે બધી વોટર વેપર ભેગી થઈ જાય, થિન ફિલ્મ બનીને, થિન ફિલ્મ બનીને વોટર વેપર છે એ બહુ ભેગી થાય એટલે સેચ્યુરેટેડ થઈ જાય. ક્યાં? ઇન્ટરસેલ્યુલર સ્પેસીસમાં. એટલે બે સેલ વચ્ચેની જગ્યા છે અહીંયા વોટર સેચ્યુરેટેડ થઈ જાય, બહુ બધી વોટર ભેગી થઈ જાય વોટર વેપર. This water vapor then diffuse, એટલે ડિફ્યુઝ એટલે બહુ બધી જાય, હાયર વોટર ટુ લેસ વોટર, એટલે કે આ બધી વોટર વેપર એ ડિફ્યુઝ થઈ જાય, ભેગી થાય. ક્યાં? ડિફ્યુઝ ઇન્ટુ અનધર કનેક્ટિંગ ઇન્ટરસેલ્યુલર સ્પેસીસ, કારણ કે એ બધી ઇન્ટરસેલ્યુલર સ્પેસીસ છે એકબીજા સાથે કનેક્ટેડ હોય. એન્ડ ફાઇનલી રીચીસ ધ સબ સ્ટોમેટલ સ્પેસ, એટલે સ્ટોમેટાની બાજુની જગ્યામાં આવતું રહે, વેર ઇટ એસ્કેપ આઉટ થ્રુ ધ સ્ટોમેટા, અને સ્ટોમેટામાંથી બહાર જતું રહે. ઓકે, સ્ટોમેટા આર પ્રેઝન્ટ ઓન ધ લોઅર સરફેસ ઓફ ધ લીવ્સ ઇન અ ડાયકોટ. એટલે કે જેના ફાળા થાય છે ને, જે સીડના ફાળા થાય ને, બે બે ફાળ થઈ જાય, જેમ કે
ચણાના બે ફાડા થાય, સિંગના બે ફાડા થાય, પણ ઘઉંના બે ફાડા ના થાય. વીટ ઇઝ અ મોનોકોટ, રાઈસ ઇઝ અ મોનોકોટ, બટ પી એટલે કે ચણા ડાયકોટ કહેવાય. તો જે ડાયકોટ્સ પ્લાન્ટ્સ છે એના લોઅર સરફેસમાં જ ટોમેટા પ્રેઝન્ટ હોય, બટ લાઈક બનિયન, રોઝ, મેંગો એન્ડ ઓન ધ બોથ ધ સરફેસ ઓફ અ મોનોકોટ સીડ્સ લાઈક મેઝ, ગ્રાસ, એક્સેટ્રા. રાઈટ, ચલો આપણે મિકેનિઝમ્સ છે આપણે પછી જોઈશું.